મસ્ત મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા વિડીયોમાં. તો આપણે સોનગઢ છે જે ત્યાં છે, જૈન લોકો હોય એના ભગવાન છે બાહુબલી, અને એની મૂર્તિ છે બનાવેલી, અને એની પ્રાણ પ્રતિષ્ઠા છે. એટલે કાર્યક્રમ છે આખા અઠવાડિયાનો, એમ કંઈક છે અઠવાડિયા જેટલો કાર્યક્રમ છે. તો એની માટે ડેકોરેશન એવું બધું મસ્ત કર્યું છે એણે. સોનગઢમાં બધી સિરીઝને એવું લગાડ્યું છે અને ઘણું મસ્ત ડેકોરેશન કર્યું છે. અને જે બાહુબલીની મૂર્તિ છે ત્યાં રીતે ડેકોરેશન સારું કર્યું છે. તો મેં કીધું આપણે દેખાડ્યું બધું, તો ચાલો આપણે જઈએ સોનગઢ ને તમને બધું દેખાડું. તો અહીંયા પબ્લિક બહુ આવેલું છે અને આ બધી બસો તમને દેખાતી છે. કેટલી બધી બસો છે? લગભગ 30-40 બસો હશે. અને જે ઉત્સવ તો જે કાલથી ચાલુ થવાનો છે, તો એટલું બધું માણસ આવી ગયું છે અને ખાલી બસનું જ ત્યાં. તો હજી તો બીજા તો ઘણા એની ગાડીઓને એવું લઈને આવ્યો, એ તો અલગ જ તે, એટલે એટલું બધું માણસો છે અહીંયા. આની પર ફૂલને એવું લગાડેલું છે ઝાડવાની એવું બધું. અને આની પર તમને દેખાતો છે આ ગેટ છે અને બહુ મસ્ત બનાવેલો છે લાઇટોને એવું લગાડીને. અને અંદરની બાજુ તમને દેખાતો છે આખા ડોમ બનાવેલા છે. તો આપણને અહીંથી અંદર તો નહીં જ જવા દેતા, પણ તમને અહીંથી બહારથી દેખાડ દઉં કેવી રીતનું છે અંદર. આ જે મૂર્તિ તમને દેખાય છે એ છે બાહુબલીની મૂર્તિ. ત્યાં આગળ આપણે જવાનું છે, પણ પહેલાં આપણે આઈનપા જોઈ લેવી. આઈનપા છે આખું સોનગઢ ગામ તમને દેખાય છે, અને એની આઈનપા તમે જોશો તો આઈનપા છે આખી નિશાળ. અને આ નિશાળમાં હું પહેલાં ભણતો, અને આ નિશાળનું જે મેદાન છે એમાં તો આખું બધું બનેલું છે. ડોમને એવું બધું બનેવું છે અને રહેવા માટેની એવી બધી વ્યવસ્થા કરેલી છે. અને જોવા જેવું તે ઠીકઠાક છે બધું આઈનપા, એટલે મેં તમને દેખાડી દઉં. સોનગઢ ગામની બધી શેરીઓમાં ડેકોરેશન કરેલું છે, અને આઈનપા છે જૈન મંદિર અને એમાંય ડેકોરેશન કરેલું છે. હવે આપણે આવી ગયો છીએ બાહુબલીની મૂર્તિ આગળ, અને અહીંયા બધું કેવું છે એ તમને દેખાડું. અહીંયા રોડ ઉપર જ આવો દરવાજો બનાવેલો છે, અને અહીંથી અંદર તમને દેખાતું છે આખું મંદિર. અને અહીંયા છે મૂર્તિ. ચાલો આપણે જઈએ અંદર. અહીંથી બનાવેલા છે પગથિયા ઉપર જવા માટે, અને આવી રીતનું કંઈક આખું મંદિર બનાવેલું છે. આ કંઈ ડુંગર નથી, પણ બધું હાથે જ બનાવેલું છે. અને આની પાસે ગુફા, પણ અંદર કંઈ એવું બનેવું નથી અને અંધારું છે એટલે કંઈ દેખાશે નહીં. હવે આપણે અહીંથી જઈએ ઉપર. આ છે બાહુબલીની મૂર્તિ, અને એની બાજુમાં પગથિયાને એવું બનાવ્યું છે, ઉદ્ઘાટન કરવાનું છે એટલે. અહીંથી તમને મારી સ્કૂલ દેખાશે, ત્યાં બધી લાઇટિંગ થાય છે, બધી દેખાતી હશે. અને બીજી બિલ્ડિંગો છે બધી, એની એમાંય સિરીઝ લગાડેલી છે. અને આની પાછળ આ એક સ્તંભ બનાવેલો છે આવી રીતનો. અહીં આ બધી ડેકોરેશન માટે ઝાડવા નાખેલા છે, અને રિયલ છે પાછા બધા. આ જે તમને વિડીયોમાં દેખાય છે એ એક મંદિર છે એનું, અને આવા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે. આની પાસે એક લોખંડનો પિંજરો, અને આ પિંજરો બાહુબલીની મૂર્તિ હતી એમાં ભરીને ત્યાં મૂકવા માટે બનાવ્યું હતું. આની પર મૂર્તિ દેખાય છે, આ પિંજરામાં ભરીને જ ત્યાં મૂકવામાં આવી હતી. આણપાની બાજુ એક મંદિર બનાવેલું છે, અને એની અંદર શું છે એ તમને બધું દેખાડું. અહીંયા આજ ઘણું બધું પબ્લિક આવેલું છે, અને આ સ્ક્રીનમાં કંઈક જોતા લાગે બધા. આવી ઘણી બધી મૂર્તિઓ અહીંયા ડેકોરેશન માટે લાવવામાં આવી છે, અને પાછળ બિલ્ડિંગમાં મસ્ત ડેકોરેશન કરેલું છે.
આપણે આવી ગયા છીએ જે બાહુબલીની મૂર્તિની હેઠે ગુફા બનેલી છે એમાં, પણ આમાં કાંઈ છે નહીં જોવા જેવું. આની પાણી બાજુ આ કંઈક બનતું લાગે, પણ આ હજી તૈયાર નથી થયું એટલે એમાં કંઈ લાઇટો નહીં લગાડ્યું લાગતું. બાકી તો એની બધી બિલ્ડિંગોમાં બહુ મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો અહીંયા સ્કૂલમાં જવા માટે ઘણા બધા ગેટ બનાવેલા છે, લગભગ 3-4 ગેટ બનાવેલા છે. અહીં તો મ્યુઝિયમ બનાવેલું છે, તો આપણે આમાં જોતા આવીએ અંદર. આપણે સોનગઢ ગયા હતા અને ત્યાં ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે બધી જગ્યાએ, આખું સોનગઢમાં બધી બિલ્ડિંગમાં એ લગાડે છે સિરીઝને એવું. અને જે આપણે ગુરુકુલની નિશાળ હતી અને એના મેદાનમાં બધું ડેકોરેશન સારું કર્યું હતું, આપણને કંઈ જવા ન દીધા અંદર. મેં તો ખાલી વિડીયો મંગાવી લીધા, આપણે જવું નથી ત્યાં. અને ત્યાં તે સારું કરેલું છે બધું ડેકોરેશન એવું, અને બધું જોઈને એવું મજા આવે એમ છે. અને આજથી એનો કાર્યક્રમ ચાલુ થાય છે 19 તારીખથી, ક્યાં સુધી હોય ખબર નહીં પાછું. એટલે આ કાર્યક્રમ છે, અને એવું કંઈક હોય કાર્યક્રમમાં તો આપણે કંઈક વિડીયો એવું બનાવીશું. બાકી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય તો આપણે મળીએ આગલા વિડીયોમાં.